રાજનીતિના ભીષ્મ પિતામહ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રાજકારણમાં શિખર પુરુષ રહેલા અટલ બિહારીની અટલ યાદો ગુજરાત સાથે પણ જોડાયેલી છે ગુજરાતમાં બે હજાર એકનો વિનાશકારી ભૂકંપ હોય કે પછી ગુજરાતમાં અક્ષરધામનો આતંકી હુમલો દરેક વખતે વાજપેયીજીએ ગુજરાતમાં આવી માર્ગદર્શન આપ્યું છે જોઈએ અવિરત અટલ કદી ન ભૂલી શકાય તેવા ગુજરાતી સંસ્મરણો વર્ષ હતું સિત્યોતેરનું જ્યારે જનસંઘના કાર્યાલયના ઉદઘાટન માટે અટલ બિહારી વાજપેયી વલસાડ આવ્યા હતા અજાતશત્રુ કહેવાતા ભારત રત્ન વાજપેયીજીએ દક્ષિણ ગુજરાતમાં જનસંઘના પ્રથમ કાર્યાલયનો વલસાડમાં પ્રારંભ કરાવ્યો હતો અમારે ત્યાં એમનો ભોજન પાણી પણ લીધું હતું ખૂબ જ સારી રીતે અમને માનતા બેસાડતા અને એક પરિવારના સદસ્ય તરીકે જે રીતે એમને જે વાતો કરતા ને એ તો આજે પણ અમારા છવાયેલા વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં અટલ બિહારી વાજપેયી ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને ભાવનગરના ઘોઘા ગેટમાં કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું જ્યારે ગુજરાતમાં વિનાશકારી ભૂકંપે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કચ્છની મુલાકાત લઈ કચ્છી માંડુઓને દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ આતંકીઓએ ગાંધીનગરના અક્ષરધામ પર હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે અટલ બિહારી વાજપેયીએ અક્ષરધામની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી વાજપેયીજીનો વડોદરા સાથેનો નાતો ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી રહ્યો હતો જનસંઘના કાર્યકર સાથે શાલીનતાથી કરેલા વ્યવહારના સંસ્મરણો યાદગાર રહ્યા છે બે હજાર ચારમાં વાર અટલ બિહારી વડોદરા આવ્યા હતા સિત્તેરના દાયકામાં જનસંઘમાંથી પાલિકાની ચૂંટણી લડવા કાર્યકરો પણ આંગળીના વેઢે ગણાય તેટલા હતા ત્યારે કાર્યકરોનો જુસ્સો વધારવા તેમણે મહોલ્લા સભા યોજી હતી સમગ્ર દેશમાં મોરબી જળ હોનારતે હાહાકાર મચાવી દીધો હતો ત્યારે અતૂટ અટલ બિહારી વાજપેયીએ મોરબીની મુલાકાત લીધી હતી પણ તેઓ જ્યારે મોરબી ની અંદર એક ભયંકર જળપ્રલય થયો ત્યારે પણ આવ્યા હતા અને ત્યારની જો એક વાત મને યાદ છે આજે પણ એટલી જ સચોટ યાદ છે કે એમણે એમના પ્રવચનની શરૂઆત એ प्रकारे કરી હતી કે મનુષ્ય ઓર પ્રકૃતિ કા સંઘર્ષ સદીઓ સે ચલા આતા હૈ મનુષ્ય કો જબ ભી એસા લગતા હૈ કે ઉસને પ્રકૃતિ પર વિજય પાલી હૈ તબ પ્રકૃતિ ઉસે એસા ચમત્કાર દિખાતી હૈ કે આદમી tinca tinca બન જાતા હૈ કદાચ આથી વધારે કોઈ કોઈ ડેફિનેશન વ્યાખ્યા કરી જ ન શકે કદાચ આપને ખબર નહીં હોય અટલજી ગુજરાતના સાંસદ પણ રહ્યા છે વર્ષ ઓગણીસો છન્નુમાં અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી કોંગ્રેસના પોપટ પટેલ સામે વિજેતા બન્યા હતા તો રાજકોટ સાથે પણ તેમનો નાતો અતૂટ હતો જનસંઘના પાયાના કાર્યકર ચિમનભાઈ શુક્લ સાથે તેઓ પરિવારજનની માફક રહેતા હતા જ્યાં તેઓ હંમેશા ગુજરાતી ભોજન આરોગતા હતા મોડાસામાં રહેતા ભાજપના કાર્યકર્તા રાજા કાકાએ વર્ષ ઓગણીસો ચોરાશીમાં અટલજી જ્યારે મોડાસા આવ્યા હતા તેના સંસ્મરણો તાજા કર્યા હતા અમે એમને પૂછ્યું આપને આપને ખાને કે લીએ તો બોલા મેં ખાના નહીં ખાઉં તબિયત બરાબર નહીં હૈ લેકન કોઈ આપણે કાર્યકર્તા ઘરતે ગાય કે દૂધ ની છાશ હોગી તો એ છાસ પીને ઈચ્છા હે તો અમારે ઘેર ગાય હતી અને હું ગાયની છાસ લઈને ગયો એમને અને એ વખતે મેં એમને આ જ ગ્લાસમાં એમને